नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 तमारे शक्य छे पहेलो प्रश्न ट्रू अने फॉल्स, ट्रू अने फॉल्स नो पूछाय एम छे। हवे 1-3 अथवा 1-5 आ यूनिट टेस्ट मां पूछाय एम छे, जाणजो। हवे तद्दन सहેલા પ્રશ્ન છે, તમારા પૂરેપૂરા માર્ક આવી જાય એમ છે, તો ચાલો આપણે શીખવાનો પ્રયાસ કરીએ છીએ અને સમજીએ છીએ। હળવીમાં આઈઝ વેર ક્લોઝ બટ હર માઇન્ડ વોઝ હવે, સાચી વાત છે, અને આંખ બારેલી પડે તો મગજ તો જાગૃત હતું। હળવીભાઈ વોઝ ટ્રાવેલર, બિલકુલ સાચી વાત છે। એટલે આપણે ખરાબ નિશાની લખી બેઠા, એક વાક્ય લખવાનું અને નિશાની ખરાબ એને ટ્રુ કે ફોલ્સ લખવાનું। વૈચિત્રીપાલ વોઝ ગાઈડ, ખોટી વાત છે, એ ગાઈડ નહીં હતી, એટલો ટ્રેનર અથવા તો કોચર હતી, ખોટી વાત છે, એ ખોટું છે। અરુણિમા વોઝ 24 યર્સ ઓલ્ડ, બરાબર છે, બરાબર 24 વર્ષની હતી, ત્યાં વેન ધ એક્સિડન્ટ ટુક પ્લેસ, આ ઘટના બની ત્યારે, બિલકુલ સાચી વાત છે। ધ બિયર વોઝ બ્રીડિંગ હિયર એન્ડ ધેર, બરાબર છે, બિયર ધ બેર એટલે આ જે રીસ છે ને, ઠીક કે ગણા લોહી નીકળતું હતું, બિલકુલ સાચી વાત છે। એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ એટ AIIMS દિલ્હી, બરાબર છે, ત્યાં જ એનો આ કૃત્રિમ ભાગ આપણે ફિટ કરવામાં આવેલો હતો, બેસાવવામાં આવ્યો। ધ મધર નેપડ વોઝ વેરી કાઇન્ડ વેન સી વોઝ વીથ અર કપ્સ, નહીં કાઇન્ડ નહીં, એ કંઈ ભલ્યું થોડી હોય, તો ફિરોસિયસ, બિલકુલ વિકરાળ બની જાય એમના બચ્ચા હાથે વગેરે। અરુણિમા વોઝ એને ઇન્ટરનેશનલ વોલીબોલ પ્લેયર, ખોટી વાત છે, ઇન્ટરનેશનલ નહીં હતી, આપણે નેશનલ વોલીબોલ પ્લેયર હતી, એટલે ખોટું છે। અરુણિમા ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, પ્રેરણાનું સ્ત્રોત છે, વાત સાચી છે અરુણિમા, બરાબર છે। ધ કમિંગ ઓફ ધ બિયર્ડ વોઝ એ કર્સ ફોર અરુણિમા, ના ખોટી વાત છે, કર્સ ની પણ બ્લેસિંગ, જ્યારે બિયર્ડ આવ્યું ત્યારે કીધું આ એ આશીર્વાદ રૂપ હતું, અરુણિમા બચી ગયા છે। ચાલો, ધ સ્નો લેપર્ડ વોઝ વેરી સ્લો, બરાબર, જો આ સ્નો લેપર્ડ ની વાત નથી, આનો વસ્તુ છે સ્લો થોડો, એ તો બહુ સ્વિફ્ટ હતી। ચાલો, વૈચિત્રીપાલ નેવર પમ્પ અપ ફ્રેશ કોન્ફિડન્સ ઇન અરુણિમા, ખોટી વાત છે, ઓલવેઝ નેવર ને ઓલવેઝ પમ્પ, એટલે એના પર બહુ જ કોન્ફિડન્સ, વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરતી હતી। અલીબાઈ સ્ટેડ ફોર એવર વિથ રામસિંહ, રામસિંહભાઈની ફેમિલી માં આવેલી કે અલીભાઈ હંમેશા માટે થોડા હતા, 2 રહેલા હતા, એટલે ખોટી વાત છે। ધ સ્ટેટ ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ અરુણિમા ટ્રીટમેન્ટ, સ્ટેટમેન્ટ ગવર્મેન્ટ જે છે ને, હવે સ્ટેટમેન્ટ ગવર્મેન્ટ નહીં, આટલે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા યુનિયન ગવર્મેન્ટ એનો ખર્ચો ભોગવવા તૈયાર હતી, ચાલ, એટલે આ ખોટું છે। ધ બિયર વોઝ બલ્કી એન્ડ સ્લો, બરાબર છે, આ જે રીચ હતું ને તે કદાવર હતું અને બિલકુલ સ્લો હતું, સોલવું જોઈએ। નીમા કાંચા વોઝ અરુણિમા ગાઈડ, માઉન્ટેન ગાઈડ, વાત સાચી છે, નીમા કાંચે ગાઈડ જ હતો। અરુણિમા વોઝ એડમિટેડ એટ AIIMS ન્યૂ મુંબઈ, ખોટી વાત છે, જો આપણે જોઈએ એ તો દિલ્હીમાં એને દાખલ કરવામાં આવેલી હતી। અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ ધ નેચર, બરાબર છે, અલીભાઈને એ નેચરનો ઓબ્ઝર્વ કરતા હતા, નિરીક્ષણ કરતા હતા। સાગરમઠ ઇઝ એ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ, બરાબર છે, સાગરમઠ એ નામ બિલકુલ સાચું છે। હવે આપણે નિયરેસ્ટ ફિનિક સેક્શન એમાં બીજો પ્રશ્ન 5 પૂછાય એમ છે, ચાલો તે ભણવાનો પ્રયાસ કરીએ। 4 શબ્દ આપેલા હોય કે 3 શબ્દ આપેલા હોય જે સાચો હોય ને, તો તેને આપણે આ પહેલો શબ્દ લખવાનો, પછી પેલો શબ્દ સાચો હોય તે લખી લો। નિયરેસ્ટ મિનિંગ નો અર્થ થાય છે સમાનાર્થી શબ્દ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, એ તમને બધું શીખવેલું છે, એટલે મેન મેડ, જો આ નેચર પણ બેસશે નહીં, રિયલ પણ નહીં બેસશે, આ નેચર કુદરતી, રિયલ એટલે બિલકુલ સાચો, એસ્થેટિક એટલે કે ભાઈ આ કલાત્મક, એ બી નથી બેસતો, તો આ કયો બેસે છે, મેન મેડ, માણસે બનાવ્યો કેવળ। ચોક એટલે કાપવું, જે એટલે વાતચીત કરવી, જે એટલે બદલવું, કટ એટલે કાપવું, બેસી ગયો, પણ ક્લિક ને જોવાની જરૂર નથી, કટ જ બેસી ગયું પછી, ઇન્ક્લિન એટલે અનસાર, ચાલ, એટલે ઇમ્પલ્સિવ બેસતું નથી, બરાબર છે, કારણ કે એમાં એ બેસતું નથી। હિટ એટલે આપણે જાણીએ છીએ અનસાર વાળો, ઇન્ટ્યુશન એટલે આપણે જાણીએ છીએ કે એ તો આત્મસ્મરણ, એ પણ નથી બેસતું, હિટ બેસે છે, હોલ એટલે પકડેલા કોઈ પણ નથી બેસતું, તો હિટ બેસી જાય છે। ફીબલ એટલે નબળું, સાપ એટલે ચીંધું, એ નથી બેસતું, વીક એટલે નબળું બેસી જાય છે, ફિરોસિયસ મેં તમને સમજાવ્યું વિકાર, સ્ટ્રોંગ એટલે બિલકુલ જુસ્સાવાળો, એ નથી બેસતું, વીક બેસે છે, જો ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, પ્રેરણા એટલે મોટિવેશન, મોટિવેશન જ્યારે બેસી ગયું તો બીજા શબ્દને જોવાની જરૂર
નથી રિવોલ્યુશન એટલે ક્રાંતિ એટ્રેક્શન એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ વિચાર પ્રત્યેનું એટ્રેક્શન હોય ઇન્ટ્યુશન એટલે તમને કીધું એ પ્રમાણે ચાલો રેસિસ એટલે પ્રતિકાર રેસિસ એક્સેપ્ટ પણ કહેવાય સ્વીકારો નહીં કહેશે અપોઝ એટલે પ્રતિકાર કરો બરાબર છે એટમ એટલે પ્રયત્ન કરવો ક્લોઝ એટલે બંધ કરવું અપોઝ કહેશે છે એમ્બ્રેસ તમને ઇમ્પોર્ટન્ટ શબ્દ છે યાદ રાખજો એમ્બ્રેસ શબ્દ તમને હું કહીશ ચાલો સોર સોર એટલે ઇન્ક્રીઝ ચાલો સોર એટલે વધવું ઇન્ક્રીઝ એટલે પણ વધવું ડિક્રીઝ એટલે ઘટવું આ લો એટલે ઓછું સ્યોર એટલે ચોક્કસ ઇન્ક્રીઝ શબ્દ બેસી જાય છે હિંગ એટલે પાછળનું રિયલ બરાબર છે આપણે સેઝ આઈ ગોટ આ બેસતું નથી આ નડી બેસતું આ નડી બેસતું અહેડ એટલે આગળ સ્ટીમને ઢોળાવવાનું બરાબર એ નડી બેસતું રિયલ આપણે જાણીએ છીએ એ બેસી જાય છે એ જ નધાર એટલે બ્રિંગ બેસે છે ફાર એટલે દૂર થર્ડ એટલે અવાજ એન્ડ એટલે અંત એટલે એ પણ બેસતું બ્રિંગ બેસે સ્કાય રોક સ્કાય રોક નો અર્થ છે ઝડપથી વધવું બરાબર છે તો ડિક્રીઝ એટલે ઘટવું એ નહીં બેસે ઇન્ક્રીઝ એટલે વધવું બેસી જાય છે સ્લોલી એટલે ઓછું ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે ઇન્ક્રીઝ એટલે વધવું બેસી જાય છે ફિરોસિયસ મેં તમને અગાઉ જ કીધો ક્રૂ વિકરાળ બની જાય વાળ અંત શબ્દ બેસી જાય છે બેસતી તો જુદે જ વાર આવે એડવેન્ચરસ એટલે આપણે જાણીએ છીએ કે એ પણ બેસતું નથી આ વાયરલ શબ્દ બેસે છે એડવેન્ચરસ એટલે સાહસ વાળા કોચ એટલે સોફા એ બેસી જાય છે બરાબર ટેબલ બેસતું નથી ચેર બેસતું નથી બેસ બેસતું નથી ફિયર્સલી ફિયર્સલી નો અર્થ આપણે જાણીએ છીએ કે હિંસક હિંસક એટલે એક્સેસલી એને જ બેસતું આતંકતા પણ ઉપર બેસે વાયરન્ટલી બેસી જાય છે કારણ કે એનો ગુજરાતી અર્થ થાય છે હિંસક એક્સિડેન્ટલી આકસ્મિક રીતે નહીં બેસે રેરલી ભાગ્ય એ પણ નહીં બેસે ગેલ્વેનાઇઝ એટલે આયોજન કરવું પહેલો શબ્દ રહી જાય છે જો ઓર્ગેનાઇઝ બરાબર છે નેશનલાઇઝ એ પણ નથી બેસતું સેટિસ્ફાય સંતોષ આપવો રાષ્ટ્રીયકરણ કરવું એ નથી બેસતું ઓર્ગેનાઇઝ બેસે છે બલ્કી એટલે કદાવર એટલે મેસિવ બહુ જ કદાવર એ માટે વીક એટલે નબળું સ્મોલ એટલે નાનું વાયલન્ટ એટલે આપણે મેં તમને કીધું નડી બેસતું રેસ્ક્યુ એટલે બચાવવું રિસ્પેક્ટ આપવો નડી બેસતું સેવ એટલે બચાવવું બેસી જાય છે એ જ્યારે આ બેસી ગયું તો આપણે તે જવાબ લખી લેવો સ્ટાફ એટલે લાંબી લાકડી એટલે સ્ટોન એટલે પથ્થર લોંગ સ્ટિક બેસી જ ગયું પથ્થર એટલે અવાજ પડઘો લોંગ સ્ટિક નહીં ગયું પછી એ જવાબ લખી લેવાનો સ્નેચ એટલે જૂઠવું જૂઠવી લેવું બરોબર સ્નેચ બરાબર છે રીસ બેસતું નથી હાઈટ બેસતું નથી એસ બેસતું નથી તો તે કયું બેસે છે સેઇઝ એ જવાબ છે કન્સિડર એટલે શરણે જવું કન્સિડર એટલે માન્ય કરવું કે ધારણા કરવી ફિક્સ ઓર રાઈટ આપણે કન્સિડરનો અર્થ અહીંયા આ જવાબ બેસે છે બરાબર કન્ક્લુડ કે બ્રેક જવાબ બેસતો નથી હસ્તક્ષેપ કરવો ઇન્ટરવેન્શન દરમિયાન વિગત તો ઇન્ટરફિયરન્સ એટલો જ જવાબ બેસી જાય છે કરંટ નડી બેસતો એન્કરેજ નડી બેસતો ચીકુડી બેસતો નથી વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી આપણે યુનિટ ટેસ્ટનું આયોજન કરીશું તમને યુનિટ ટેસ્ટ એક એક દરરોજ હું તમને રવિ સોમ અને મંગળ પછી બુધવારે જે તમને પરીક્ષા આવશે યુનિટ ટેસ્ટ તમને ખૂબ જ સહેલી લાગશે આ બધું તમારી નોટમાં ઉતારી લેજો થેન્ક યુ વેરી મચ